ને મિત્રો, મજામાં મિત્રો, આપણે ઇન્ટરનેટ અને મોબાઈલ વિશે થોડીક માહિતી લેશું. જે સમાજશાસ્ત્રના વિષયની અંદર સંચાર, એમાં સામૂહિક માધ્યમ તરીકે અને વીજાણુ સંચાર માટેનું આ માધ્યમ એટલે ઇન્ટરનેટ અને મોબાઈલ. મિત્રો, આ ટોપિક બહુ નાનો છે, પણ આપણે થોડી ડિટેલમાં જોશું. અને વાર્તાનું નામ રાખ્યું છે નેટની સ્વતંત્રતા, મોબાઈલમાં પંચાતું. મિત્રો, જ્યારથી નેટ આપણા પાસે આવ્યું છે, સ્વતંત્રતા મળી છે, તો મોટાભાગની વાતો તો મોબાઈલમાં પંચાતું જ થાય છે. તો વાર્તાનું નામ પણ એવું રાખ્યું છે. મિત્રો, કંઈ ખાસ નથી. આ ટોપિકની અંદર બે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. પહેલી વસ્તુ કે સ્વતંત્રતામાં તમે રાષ્ટ્રધ્વજ જોઈ રહ્યા છો, અને તરત સ્વતંત્રતા એટલે સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ યાદ આવે, અને પંચાતું ઉપરથી 95 યાદ રાખવાનું છે, એટલે કે 15 ઓગસ્ટ 1995. ત્યારે મિત્રો, આપણે જે ઇન્ટરનેટ છે એ પણ આપણે ભારતમાં શરૂ થયું, અને મોબાઈલ સેવાઓ પણ શરૂ થઈ. તો મિત્રો, આ એક ડેટ યાદ રાખવાની હતી, તો બિલકુલ યાદ રહી ગઈ છે. નેટની સ્વતંત્રતા, મોબાઈલમાં પંચાતું, યાદ રહી ગયું છે. તો મિત્રો, નાની નાની ડિટેલ જોઈ લઈ, બસ ખાસ વિગત નથી, પણ થોડું વિશેષ તો જોવું જ છે. અને છેલ્લે યાદ છે ને, ટેસ્ટ લેવાનો છું, તો ટેસ્ટની અંદર તમારા કેટલા માર્ક્સ આવે છે એના આધારે જો નથી આવડતું, નવું શીખીશું, આવડે છે, રાજી થવાનું છે. તો જોઈએ, તમને પૂછવામાં આવશે કે ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત ક્યારે થઈ, તો તમે તરત કહી દેશો 15 ઓગસ્ટ 1995. અહીં તમે જુઓ છો કે સ્વતંત્રતા દિવસના અનુસંધાન આપણે યાદ રાખી દેશું, અને પંચાતુંને 95ના આધારે યાદ રાખી દેશું. તો મિત્રો, આ એક ક્વેશ્ચન મહત્વનો છે, જે તમને ડેટ સાથે હવે તમને યાદ છે કે ઇન્ટરનેટની વાત હોય કે મોબાઈલની વાત હોય, તમને બિલકુલ આવડે છે. મિત્રો, ઇન્ટરનેટ માટે તમને ખ્યાલ છે, WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ, આ જે શબ્દ છે એ હવે એકદમ જાણીતો છે. અહીંયા 3W અને વર્લ્ડ વાઇડ વેબ. મિત્રો, આપણે થોડીક ડિટેલમાં વધારાનો એક્સ્ટ્રા સ્ટડી એટલે કરવો છે કે જો આપણે વિશેષ લખીએ, ભલે 12મામાં હોય તો પણ ફાયદો છે, અને જે લોકો સરકારી નોકરીની તૈયારી કરે છે એમને તો ફાયદો છે જ. તો જરા જોઈ લેશું. આપણને પ્રશ્ન તો એટલો જ થવાનો છે કે મિત્રો, આ કોણે શોધ્યું હશે, ક્યાં શોધાણું હશે, તો એવી નાની નાની ડિટેલ અને કમ્પ્યુટરને લગતી વાતો તો જરૂરથી જોઈ લઈએ. મિત્રો, વર્લ્ડ વાઇડ વેબ, એનું કોઈ ટૂંકું નામ પૂછે તો વેબ, ખાલી હવે વેબથી ઓળખાય છે. બીજી વાત કે એના જે શોધક છે એ નામ યાદ રાખજો, ટીમ બર્નર્સ લી અથવા તો બર્ન્સ લી, બંને બોલાય છે, કારણ કે ઉચ્ચારની દ્રષ્ટિએ તે ગમે તે બોલી શકાય. તો ટીમ બર્નર્સ લી અથવા તો બર્ન્સ લી, જેનું ટૂંકું નામ કોઈ પૂછે તો TIMBL. અને મિત્રો, આ શોધ છે ને 1989માં થઈ હતી, સ્વિટ્ઝર્લેન્ડમાં CERN, જે ન્યુક્લિયર રિસર્ચ માટેની યુરોપિયન સંસ્થા હતી, ત્યાં આ વૈજ્ઞાનિક તરીકે, કમ્પ્યુટર વૈજ્ઞાનિક તરીકે ટીમ બર્નર્સ લી કામ કરતા હતા. અને એમણે જે શોધ કરી, ખાસ કરીને HTTP એટલે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, તો એની અંદર એ શોધ છે એ જબરજસ્ત સાબિત થઈ. અને વધારાની અંદર એ લોકોએ જે લિંકઅપ છે એમાં એની લેંગ્વેજ, જે સ્પેશિયલ જે HTML એટલે કે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, અને URI એટલે યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર, અથવા L પણ ઘણી વખત આવે છે, L એટલે લોકેટર, જ્યારે I હોય ત્યારે એ નામના રૂપે પણ હોઈ શકે, લોકેટરના રૂપે હોઈ શકે, અથવા તો બંને હોઈ શકે, પણ URL એટલે ખાલી લોકેટર. તો એટલે કહી શકાય URL છે એમાં તમામ URL છે URIમાં આવી જાય. તો આ એક નાનકડી વાત, ટીમ બર્નર્સ લી. મિત્રો, ઘણી વખત આપણે એમ થાય કે આ યાદ કેમ રાખું, તો આપણે તો સિમ્પલ જ છે, તમે યાદ કરો કે આખી ટીમ છે, ટીમ એટલે નામ આપણે, ટીમ એટલે સમૂહ. તો બસ આ જ્યારે શોધાણું હશે ને તો કોઈક બોલ્યું હશે WWW, હે ને, W હશે ખબર નહીં, એટલે બધા દોયડા, અને એ W જે પડ્યું હતું એની અંદર બંસરી પડી હતી, તો એ બંસરી બધાએ ઉપાડી, પણ એ પહેલાં બધાએ કીધું કે ડેલીને વાસી દો, જે ડેલી હતી ને, ડેલી તમને ખ્યાલ હશે, ગામડામાં ડેલી કે જે દરવાજો હોય, ફળિયાની અંદર જે દરવાજો છે એની જે મેઇન દરવાજો છે એને બંધ, એને ડેલી કહેવાય, તો એ ડેલી બંધ કરી દો, ડેલીને વાસવી એટલે બંધ કરવી, તો ડેલીને વાસી. કોઈ બોલ્યું WWW, ડેલીને વાસી દો, અને ટીમે બધી, આખી ટીમે બંસરી લઈ લીધી અને બધાએ વગાડી, કારણ કે શોધ સરસ થઈ ગઈ હતી. મિત્રો, આવું એટલે મેં કહ્યું છે
કે આ તમને બધું યાદ આવશે અને લિંકઅપ થશે તો વાર્તા યાદ આવશે. અહીંયા તમે ડબલું ડબલું એટલે તમને ખબર પડી ગઈ છે કે એ ડોલની સાથે જે બકેટ છે એની સાથે જે મગ છે હે, તો એની અંદર બંસરી પડી છે. અને ડેલી નેવાસી, નેવાસી નેવાસી એટલે 89, જે 1989માં શોધ થયેલી. અને ડબલ્યુ એટલે ત્રણ વાર ડબલ્યુ એટલે ડબલ્યુ 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 એટલે તરત ટીમે બંસરી લીધી, એટલે આખી ટીમે બંસરી વગાડી દીધી, તો ટીમ બંસલી, એ પણ યાદ આવી જશે. તો મિત્રો આટલી વાત ગમે ત્યારે આવે છે અને ઘણી વખત વિકલ્પોમાં ક્યારેક સંભ્રમ થાય છે અને આપણા માર્ક્સ વયા જાય છે, તો હેતુ માત્ર એ છે કે આવી વાર્તાઓ દ્વારા તમને જો આ યાદ આવી જાય તો તમે ત્યારે હસતા હસતા રાઉન્ડ કરતા હશો કે વાઘેલા સાહેબે આપણે કંઈક કરાવ્યું હતું, જયેશ સરે જે કરાવ્યું હતું આ એ જ પૂછાણું. અને સિક્યોરિટી છે ને એ મિત્રો તમને આગળ લઈ જાય છે. તો જીકેની અંદર બીજું કંઈ ખાસ હોતું નથી. કદાચ આવું પૂછે કે HTTP, તો હાઇપર ટેક્સ્ટ. જો HTML માં હાઇપર ટેક્સ્ટ જ છે, પણ T એટલે ટ્રાન્સફર પ્રોટોકોલ છે અને ML એટલે લેંગ્વેજ છે, પણ માર્કઅપ લેંગ્વેજ છે. એટલે અને WWE છે ક્લાયન્ટ સર્વર એપ્રોચથી કામ કરે છે. બીજી વાત કે URI એટલે યુનિફોર્મ રિસોર્સ આઈડેન્ટિફાય, તો આ પણ પૂછી શકાય છે. તો ફૂલ ફોર્મ જે કમ્પ્યુટરને લગતો આ વિભાગ છે એમાં પણ પૂછી શકાય છે. ફરીથી ટીમ બંસલી જે છે એ બ્રિટિશર હતા, એનો જન્મ લંડનમાં થયો હતો, 1989માં શોધાણું હતું. અને બસ મજા આવી ગઈ છે, એ WWW ને લીધે તો આપણે એકબીજાને મળી શકીએ છીએ. તો મિત્રો ડિટેલમાં આ વાત કર્યા પછી આપણે આગળ જઈશું. મિત્રો સૌથી આનંદની વાત એ કે એમણે આખા વર્લ્ડ માટે, બધાના હિત માટે આખી બધાને આ સેવા છે આપી દીધી છે. એટલે વર્લ્ડ વાઇલ્ડ વેબ જે કન્સલ્ટન્ટ છે એના ડાયરેક્ટર એટલે W3C ના ડાયરેક્ટર તરીકે પણ અત્યારે ટીમ બંસલી કામ કરી રહ્યા છે. એ ઉપરાંત એક ફાઉન્ડેશન ઊભું કર્યું છે, કે એમાં પણ હેતુ આ છે કે છેવાડાના લોકો સુધી આ ઇન્ટરનેટ હળવું નરવું અને ઝાઝો પ્રચાર પ્રસાર થાય એના માટે આખી આખી ઓર્ગેનાઇઝેશન છે, સંસ્થા છે, ફાઉન્ડેશન છે, વર્લ્ડ વાઇડ વેબ, એના પણ પોતે ફાઉન્ડર છે અને બહુ સરસ કામ કરી રહ્યા છે. અનેક સંસ્થાઓ એમને ડોનેટ કરે છે અને એ રીતે સરસ રીતે કામ થઈ રહ્યું છે. ક્યારેક W3C ના ડાયરેક્ટર કોણ છે એમ કરીને નામ આપ્યા હોય એમાં પણ આમનું નામ આવી શકે. અને C4 એક સંસ્થા જેવું જ કહે છે, બે કે બેથી વધુ વ્યક્તિ એને કોન્સોર્ટિયમ એમ પણ કહેવામાં આવે છે. તો W3C એનો પણ એક સંસ્થાના રૂપે એક કે બેથી વધુ વ્યક્તિ સાથે રહીને કામ કરતી હોય એ પ્રકારના, એટલે એ પણ સંસ્થા છે, એના પણ પોતે ડાયરેક્ટર છે. મિત્રો ટૂંક નોંધના રૂપે પૂછાય તો અમસ્તી તમને ડિટેલ આવડે જ છે, કારણ કે આ વિષય જેટલો સરળ છે. પણ અમસ્તુ કે ઇન્ટરનેટ છે એ શું છે, એક પ્રકારનું ઝાડું છે હે ને, કમ્પ્યુટર કેટલાય બધા અને સંખ્યાબંધ મોબાઈલ છે, બધાને એકબીજાને જોડતું એ આખા દુનિયાભરમાં પ્રસરેલું એક ઝાડું છે. અને બીજી રીતે નામ ઇન્ટરનેટ નેટવર્ક એવું પણ કહેવામાં આવે છે, જ્યાં બસ આ માહિતીની આપલે થાય છે, નેટવર્ક એટલે અને બે તરફી હોય છે હેને, તો એ પણ તમને ખ્યાલ છે. મિત્રો ફાયદો એ જ છે કે એક ક્લિકથી દુનિયાભરનું જ્ઞાન ઉપલબ્ધ થાય છે. મિત્રો તમે પણ જુઓ ને, યુટ્યુબમાં જસ્ટ આમ ક્લિક કરો છો અને વિડીયો શરૂ, તો હું ક્યાં બેઠો હોઈશ, તમે ક્યાં હશો, પણ તમે બસમાં બેઠા બેઠા પણ વિડીયો જોઈ રહ્યા છો અને ઘણા લોકો વહેલી સવારે મોડી રાત્રે પણ વિડીયો જોઈ રહ્યા છે, એટલે કે દુનિયાના કોઈ પણ છેડે આબુધાબીથી પણ આપણા વિડીયો જોઈ રહ્યા છે. તો કેટલા લોકો કોઈ પણ છેડેથી માહિતી આપલે, કારણ કે કોમેન્ટ્સ લખશે, મને મળશે, વળી હું કોમેન્ટ્સ લખીશ, તો આવું તો કેટલું બધું. ઇન્ટરનેટ સર્વર હોય છે કે જે આ ઇન્ટરનેટ પરની જે માહિતી સેવા છે એ બધું ત્યાં સંગ્રહ થાય છે અને એ જરૂર પડે બરાબર એના પ્રોટોકોલ પ્રમાણે એની લેંગ્વેજ સમજીને એ આપલે કરતું હોય છે. અને આવા હજારો સર્વર એકબીજા સાથે જોડાયેલા છે અને એ જે એક વિશાળ ઝાડ છે એટલે કે આપણો WWW. મિત્રો સ્વાભાવિક છે કે આટલી સરસ સુવિધા હોય એટલે એનો ઉપયોગ પણ વધ્યો છે. તમે જાણો છો ઈ કોમર્સ તરીકે, ઈ બેન્કિંગ, ઈ ગવર્નન્સ, ઈ શોપિંગ, ઈ એજ્યુકેશન, એટલે કે સ્વાભાવિક છે કે આવી સુવિધા તો અગાઉ ક્યારેય નહોતી. અને તમારે ક્યાંય પણ વાહન વ્યવહારમાં પણ જ્યારે બુકિંગ કરાવવું છે તો ટાઈમિંગથી માંડીને બધી માહિતી, તમને ખ્યાલ છે કે કઈ બસ ક્યાં પહોંચી એ પણ તમને માહિતી હોય છે. તો આ બધી માહિતી આ નેટ ઇન્ટરનેટને લીધે શક્ય બની છે, મોબાઈલને લીધે શક્ય બની છે. સ્વાભાવિક છે આરોગ્ય બાબતે, શિક્ષણ બાબતે, મનોરંજન, રેલવે, હવાઈ મુસાફર બધા ક્ષેત્રમાં એનું પ્રાધાન્ય પણ વધ્યું છે.
સેમ વસ્તુ તમને મોબાઈલ વિશે પૂછે કે મોબાઈલ સેવા પ્રારંભ પણ તો પણ યાદ છે, 15 ઓગસ્ટ 1995. સ્માર્ટફોન, યસ મિત્રો, બધાના હાથમાં અત્યારે તમારી પાસે સ્માર્ટફોન છે જ, અને સ્વાભાવિક છે કેટલી બધી એપ્લિકેશન હે ને, તો બધી એપ ડાઉનલોડ કરી અને તમે લોકો ઘણું બધું કામ કરી રહ્યા છે. એટલે યુવા જગતનું તો ખાસ આકર્ષણ છે, માત્ર યુવા જગતની, બધા માટે અત્યારે ઉપયોગી છે. ટૂંકમાં માહિતી અને મનોરંજન સાવ હાથવગું થઈ ગયું છે, તત્ક્ષણ થઈ ગયું છે, બસ એક ક્લિક કરો અને બધું જુઓ. તો મિત્રો, બસ મને ખાતરી છે કે હવે પછીની જે ટેસ્ટ છે એની અંદર મેક્સિમમ માર્ક્સ મેળવવાના છો, તો લઈ લઈએ, ચલો આવી જાઓ. મિત્રો, પ્રશ્ન સિમ્પલ કે ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત ક્યારથી થઈ? વેરી ગુડ, આવડે છે, 15મી ઓગસ્ટ 1995. બીજો પ્રશ્ન, ભારતમાં મોબાઈલની સેવાનો પ્રારંભ ક્યારથી થયો? વેરી ગુડ, બિલકુલ સાચું છે, એ જ જવાબ, 15મી ઓગસ્ટ 1995. WWW નું ફૂલ ફોર્મ શું થાય? એક્ઝેક્ટલી, વર્લ્ડ વાઇડ વેબ. બસ મિત્રો, આટલે સુધી આવડતું હોય 12મા ધોરણને, તો ધેટ્સ ગુડ. આગળ બાકીના લોકોને ભલે 12મા ધોરણમાં હો, તમને આ ફાયદાકારક જ છે, કારણ કે આ વિગત તમે અલગથી લખી શકો છો કે WWW ની શોધ કોણે કરી હતી. યસ, વેરી ગુડ, ટીમ બન્સ લી. કઈ સાલમાં થઈ હતી? યસ, દિલ્હી નેવાસી, નેવાસી, નેવ્યાસી, 1989. ટીમે બંસરી લી, વેરી ગુડ. ટીમ બીએલ કોનું? યસ, આવડે જ છે, ટીમ બંસ લી. ટીમ બંસ લી કોણ હતા, ક્યાંના હતા, કઈ સંસ્થામાં કામ કરતા હતા? તો મિત્રો, એ તમે જાણો છો, કમ્પ્યુટર વૈજ્ઞાનિક હતા, બ્રિટિશર હતા, લંડનના હતા, અને જે કંપની CERN, CERN એવી કંપની કે જે સ્વિટ્ઝરલેન્ડમાં હતી અને કમ્પ્યુટરના વૈજ્ઞાનિક તરીકે ત્યાં કામ કરતા હતા, જે ન્યુક્લિયર રિસર્ચ માટેની યુરોપિયન સંસ્થા હતી. મારા ખ્યાલમાં જો હું બોલતા ભૂલી ગયો હતો, તો એ CERN એ કંપનીમાં, એ સંસ્થામાં કામ કરતા હતા. મિત્રો, અહીં બ્લુ કલરથી મેં દર્શાવ્યું છે કે સ્વિટ્ઝરલેન્ડમાં CERN, જે ન્યુક્લિયર રિસર્ચ માટેની યુરોપિયન સંસ્થા હતી, એમાં કમ્પ્યુટર વૈજ્ઞાનિક તરીકે તેઓ કામ કરતા હતા. યસ, ફૂલ ફોર્મ તો પૂછાય જ છે, HTTP. યસ, વેરી ગુડ. હાઇપર ટેક્સ્ટ, એ તો આવતું જ હતું. ટ્રાન્સફર પ્રોટોકોલ, ટ્રાન્સફર પ્રોટોકોલ. HTML, હાઇપર ટેક્સ્ટ. યસ, માર્કઅપ લેંગ્વેજ. અને URI, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. સોરી, આઈ છે એટલે શું આવશે? આઈડેન્ટિફાયર, આઈડેન્ટિફાયર. અને L છે નીચે, તો એમાં શું આવશે? લોકેટર. તો મજા આવી, તો વલોણું પણ તમારા માટે રેડી. કે નેટ છે, મોબાઈલ છે, ને સંગાથે પરિવાર છે. જી હા મિત્રો, તમારી પાસે નેટ છે, મોબાઈલ છે, અને NDC પરિવાર પણ સંગાથે છે. હવે લડાઈ સ્વતંત્રતાની ખુલ્લી આરપાર છે. મિત્રો, આપણી સ્વતંત્રતા માટે, આર્થિક સ્વતંત્રતા માટેની જે આ દોટ છે, તો એ સ્વતંત્રતા મળે એટલા માટે તો આરપાર થઈને લડી લેવું છે, અને એટલે જ તમે જબરજસ્ત તૈયાર કરી રહ્યા છો, અને અમે સૌ તમારી સાથે છીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ, પણ હા, તમારી કોમેન્ટ્સની રાહ સાથે આવજો.